हेलो फ्रेंड्स, केम छो बधा? मजा में ने? तो मित्रों, आज आपणे धोरण 9 विषय सामाजिक विज्ञान एमां पुनरावर्तन करीशुं। अने पुनरावर्तन में आपणे जलियांवाला बागनो हत्याकांड, तो आ तमने टूंकनोन में पण पूछाई शके अथवा तो मुद्दासर सवाल में पण पूछाई शके। तो आपणे जोईए, तमारे हमेशा टूंकनोन होय, सविस्तार प्रश्न होय, तो आवा प्रश्नों जे होय ए आवी रीते पॉइंट बनावीने ज लखवाना छे। ओके, के जेथी तमने लखवामां पण सरळता रहे अने जे पेपर चेक करनार होय एमने पण तमारा लखाण उपर ध्यान जाय। तो आपणे टूंकनोनमां पहेलो पॉइंट जोईए, जलियांवाला बागनो हत्याकांड। लोकप्रिय नेताओं डॉक्टर सत्यपाल अने सैफुद्दीन डॉक्टर किचलूनी अमृतसरमांथी सरकारे धरपकड़ करी। तेना विरोध में वैशाखीना त्यौहारना दिवसे अमृतसरमां आवेला जलियांवाला बाग में एक सभानो आयोजन करवामां आव्युं हतुं। तमने खबर होय तो जलियांवाला बाग એ પંજાબના અમૃતસરમાં આવેલો છે અને ત્યાંના પંજાબી લોકોનો વૈસાખીનો તહેવાર હોય છે અને આ વૈસાખીના તહેવારમાં એ લોકો આ બાગમાં ભેગા થાય છે, એક સભાનું આયોજન કરેલું હોય છે। સેકન્ડ પોઈન્ટ, જનરલ ઓડોનિલ ડાયરે લશ્કરના સૈનિકોને લઈ કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વિના ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો, જેનો અસંખ્ય લોકો ભોગ બન્યા। તો જનરલ ડાયર નામનો જે અંગ્રેજ અધિકારી હોય છે એ આ પંજાબના લોકોને કોઈ પણ ચેતવણી આપ્યા વગર એ જલિયાવાલા બાગમાં ઘૂસી જાય છે અને જે લોકો ભેગા થયા હોય છે એની પર ગોળીબાર કરે છે અને આ જે બાગ હોય છે એ બાગમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો, એટલે એક જ રસ્તામાંથી બધા બહાર નીકળવા દોડાદોડી કરે છે અને આવા સંજોગોમાં કેટલાક લોકો કચડાઈને પણ મૃત્યુ પામે છે, બરાબર। થર્ડ પોઈન્ટ જોઈએ, સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા। જે જનરલ ડાયરે ગોળીબાર કર્યો હતો એ ગોળીબારમાં 389 લોકો માર્યા ગયા અને 1200 ગવાયા છે। ગવાયા એટલે મેં તમને કીધું કે જલિયાવાલા બાગમાંથી બહાર નીકળવા માટે બધા જ દોડાદોડી કરે છે અને આવા સંજોગોમાં કેટલાક નાના બાળકો, કેટલાક યુવાનો એકબીજાના પગની નીચે કચડાઈ જાય છે અને ઘાયલ થાય છે। જ્યારે જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા, બરાબર। એટલે કોંગ્રેસની જે સમિતિ હતી એમના મતે તો અંતે કેટલો આંકડો આવે છે? 1000નો। હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કરતા અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી। જુઓ મિત્રો, હન્ટર કમિશન જે હોય છે એ જનરલ ડાયરે જે ગોળીબાર કરેલો એને શું કહે છે કે અજાણતા ભૂલ થઈ ગઈ છે અને એવી રીતે એને ક્ષમા આપી દે છે। જ્યારે ડાયર એટલે કે જનરલ ડાયર ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ અને તલવાર આપીને સન્માન થયું। એટલે આજે જનરલ ડાયર જે છે એ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરીને ફરીથી પછી ઇંગ્લેન્ડ જાય છે ત્યારે ત્યાંની જે સરકાર છે એ તો એનું શું કરે છે? સન્માન કરે છે, 2000 પાઉન્ડ આપે છે અને ઉપરથી તલવાર આપે છે। આમ હિન્દની પ્રજાને આઘાત લાગ્યો અને આ ઘટનાથી દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવાયો અને આવી રીતે જે આવી રીતે જે જનરલ ડાયરને
ઇંગ્લેન્ડમાં એનું સન્માન થાય છે એટલે ઇંગ્લેન્ડની પ્રજાને તો આઘાત લાગે છે, બરાબર, સોરી આપણી હિન્દની પ્રજાને. અને આ ઘટનાથી આપણા દેશના જે હિન્દુઓ છે એ હિન્દુઓમાં એકતા સ્થાપિત થાય છે તથા સહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ તૈયાર થાય અને ધીમે ધીમે ભારતના લોકો હવે જાગૃત થાય છે અને આ અંગ્રેજો સામે આંદોલન કરવા માટે તૈયાર થાય છે. આપણે આગળ જોઈએ. આગળ આપણે જોઈએ બીજી એક ટૂંક નોંધ છે, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, બરાબર. આ પણ તમને ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે અને સવિસ્તાર સવાલમાં પણ પૂછાઈ શકે. તો આમાં પણ જુઓ કે પહેલાં તો ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ક્યાં થઈ હતી, બરાબર, એમાં કોણ કોણ જોડાયા હતા એની સમજ આપેલી છે અને ત્યાર પછી એ પ્રવૃત્તિ સમજાવી છે. તો આપણે જોઈએ વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બર્મા, મલાયા, આ મલાયા કે જે હાલનું મલેશિયા છે, ઓકે, સિંગાપુર, અફઘાનિસ્તાન અને રશિયા વગેરે દેશોમાં ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ ગઈ. જુઓ હવે બધા જ દેશો, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, બધા દેશોમાં ભારતને અંગ્રેજોના શાસનમાંથી, આપણા ભારતમાં અંગ્રેજો આવેલા અને અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકવા માટે આ બધા જ દેશોમાં ક્રાંતિકારી ચળવળ એટલે કે આંદોલનો શરૂ થઈ ગયા. અને વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે સક્રિય ક્રાંતિકારીઓ હતા તેમાં શ્યામજી કૃષ્ણ વર્મા કે જે લંડનમાં હતા, બરાબર. તો આ બધા જે છે એ આપણા ભારતના હતા પણ એ લોકો વિદેશમાં વસવાટ કરતા હતા. તો એ લોકો જ્યાં વસવાટ કરતા હતા ત્યાં એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી. તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે સક્રિય ક્રાંતિકારી હતા તેમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, લાલા હરદયાળ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ કામા, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ વગેરે ક્રાંતિકારીઓએ જે પ્રવૃત્તિઓ કરી તેનાથી ભારતની ક્રાંતિને વેગ મળ્યો. હવે વિદેશમાં પણ પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ આંદોલન, એટલે ભારતમાં જે આંદોલન થતા હતા એને શું મળી જાય છે, એક વેગ મળી જાય છે. હવે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થયેલી એની પ્રવૃત્તિઓ જોઈએ તો શું પ્રવૃત્તિ કરી છે, તો ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાઇલીની હત્યા મદનલાલ ઢીંગરાએ કરી. આ મદનલાલ ઢીંગરા જે છે એણે કોની હત્યા કરી છે, અંગ્રેજ વિલિયમ વાઇલી. અને આ અંગ્રેજ વિલિયમ વાઇલીએ આપણા ભારતના ક્રાંતિકારોની ટીકા કરી હતી. આગળ 1907માં જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના કરી અને ઇરાકને વડું મથક બનાવી ભારત પર આક્રમણ કરવાની યોજના ઘડી. આગળ થર્ડ પોઈન્ટ, ઈસવીસન 1907માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સ્થપાઈ. કઈ સાલમાં? આમાંથી તમને એક માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે થઈ, તો ઈસવીસન 1907માં. અને આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે છે એનું નામ લાલા હરદયાળે ગદર પાર્ટી આપ્યું. તેની કેલિફોર્નિયા ખાતે અમેરિકામાં સંસ્થા સ્થપાઈ. સેની? ગદર પાર્ટીની. જ્યારે ગદર સાપ્તાહિકની પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ સામેલ થયા હતા. ચોથો પોઈન્ટ છે,
જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જુઓ મિત્રો, અહીંયા પણ એક માર્કનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે સૌપ્રથમ વિદેશમાં રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? તો કોણે ફરકાવેલો? મેડમ ભિખાઈજી કામાએ. અને કઈ જગ્યાએ? જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે. આગળ જોઈએ તો અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકાર રચી. કઈ જગ્યાએ? અફઘાનિસ્તાનમાં. અને મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે જે સરકારે રશિયા, તુર્કી અને ઈરાન વગેરે દેશોમાંથી સહકાર મેળવવા પ્રયાસ કર્યો. હવે અફઘાનિસ્તાનનો જે રાજા છે એણે એક સરકાર રચી અને આ સરકારે બીજા દેશોમાંથી પણ મદદ મળી રહે એની માટે પ્રયત્નો શરૂ કર્યા. અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિનો છેલ્લો પોઈન્ટ મ્યાનમાર એટલે કે બર્મા, ત્યાં સોહનલાલ પાઠક તથા સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ માતૃભૂમિની મુક્તિ માટે આઝાદીના ઉમદા ધ્યેયને સાકાર કરવા માટે જે ક્રાંતિવીરોએ દેશભક્તિ, ત્યાગ અને બલિદાનની ભાવનાથી ઉના શોણિત વહાવી વીર ગતિ પામ્યા, આમ આપણા દેશને આઝાદી અપાવવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેમની પ્રેરણા યુવા પેઢીને સદીઓ સુધી મળી રહેશે. તો આજે આપણે પુનરાવર્તન રૂપે બે પ્રશ્નો કર્યા, એક તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને વિદેશમાં ક્રાંતિકારી ચળવળ. તો બધાએ જ એકવાર નોટબુકમાં આ બંને ટૂંક નોંધ લખવાની છે અને રીડિંગ કરવાનું છે. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાય, થેન્ક યુ.